Abbiamo rilassato. Good afternoon, Akash. કોઈ આવે એટલે ચાલુ કરીએ આપણે, એકાદો કોઈ આવી જાય એટલે હો ને. આકાશ મોક્ષ કે કોઈ નથી કે કોન્ટેક નથી થતો? જૈનમ છે, મોક્ષ છે, ગુડ આફ્ટરનૂન.
यार, કોઈ આવું તો જોઈએ ને, તો પછી એક હાટું કેટલું ઓલું કરવાનું? હવે કોક ને આવવા તો દો. તો જૈનમ કેમ ના થયો? મોક્ષ ને બે માં કોઈ નહીં, આવો એકલો જ છે. જો તો હું ભણાવું એવું થાય? હાસ તો ચલાવવા વાળાનો મોરલ તૂટી જાય. લે એક જણા હાટું થી આવી રીતે કેમ ચલાવો? મૂડ તો આવવો જોઈએ ને. હાય આકાશ, મેસેજ કરતો. આકાશ ઓકે, ચલો આપણે ચાલુ કરીએ. કયા દાખલા લગી પહોંચ્યા હતા યાદ છે? દાખલામાં કોમેન્ટ કરતો, કયા દાખલા સુધી પહોંચ્યા હતા? આઈ થિંક 18મો દાખલો હતો કે 19મો હતો. આકાશ 18મો દાખલો હતો કે 19મો? છેલ્લે ઓલો બોક્સ વાળો ચલાવ્યો હતો યાદ હોય તો. બોક્સની બંને બાજુથી, ચારે બાજુથી એક્સ એક્સ ચોરસ ટુકડાને આપણે કાપી લીધા હતા. 19મો ઓકે. તો ચલો જોઈ લઈએ દાખલા નંબર 19. ઓકે, દેખાય છે તને? જોતો પરફેક્ટ. એમાં સાબિત કરો કે નિયત વર્તુળમાં તમામ લંબચોરસમાં, તમામ લંબચોરસ લંબચોરસોમાં ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ હોય. ચોરસનું ક્ષેત્રફળ કેવું હોય છે? મહત્તમ છે, બરોબર છે? જો લે દેખાય છે તને? હવે આપણને એવું કીધું છે કે જે આપણને રકમ આપી છે કે સાબિત કરો કે નિયત વર્તુળમાં, તો એક વર્તુળ લઈ લો. વર્તુળની અંદર આપણને એક લંબચોરસ આપેલો છે, બરાબર છે? અહીંયા તો લંબચોરસ અને ચોરસ બંને સરખા જ હોય. અહીંયા તમારે એવું કહેવાનું છે કે એનું ક્ષેત્રફળ, ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ બને. કોનું ક્ષેત્રફળ? ચોરસનું. તો અહીંયા જો આપણે એક્સ અને વાય એમનું લઈ લઈશું, બરાબર છે? આપણને નથી ખબર કે ચોરસ કે લંબચોરસ છે, પણ ચોરસ ને લંબચોરસની ઘણી બધી વિશેષતાઓ કેવી હોય? સરખી હોય. આ લંબચોરસ છે, બરાબર? આ લંબચોરસ છે ને, આ શું છે? ચોરસ છે. હવે આ ચોરસની એક્સ 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 બાજુ થાય અને આ લંબચોરસ છે, તો એમાં એક્સ અને વાય હોય. લંબાઈ અને પહોળાઈ અલગ 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 હોય,
અત્યારે આપણે x અને y લઈશું પણ છેલ્લે આપણે એવું બતાવવાનું છે કે x બરાબર શું છે y છે x અને y ની કિંમત કેવી આવશે સરખી આવશે બરાબર છે આવું આપણે બતાવવાનું છે ઓકે હવે આગળ જઈએ તો આપણે અહીંયા એવું આપ્યું છે કે એક વર્તુળ આપેલું છે એની અંદર એક લંબચોરસ છે અહીંયા આપણે કાટખૂણો લઈ લઈએ આને x લઈએ આને y લઈએ પણ વર્તુળ આપેલું હોય તો વર્તુળની અંદર એક ત્રિજ્યા પણ હોય બરાબર શું આપેલું હોય ત્રિજ્યા બે ત્રિજ્યાને ભેગી કરો એટલે એ શું બની જાય તો કે વ્યાસ બને એટલે 2r બને તો આપણે અહીંયા જોઈએ કે નામ આપી દઈએ a b c અને a b c અને d તો આની અંદર એક ત્રિકોણ બને છે પહેલા આપણે ધારી લઈએ ધારો કે લંબાઈ x છે અને પહોળાઈ કેટલી છે તો કે y છે બરાબર લંબાઈ અને પહોળાઈ આપી છે હવે તમે ત્રિકોણ લઈ લો એકાદો a b c માનો કે ત્રિકોણ a b c માં પાયથાગોરસ પ્રમેય થાય એક કાટખૂણો થશે b c નો સ્ક્વેર b d નો સ્ક્વેર બરાબર a b d માં b d નો સ્ક્વેર બરાબર x અહીંયા આપણને શું આપ્યું છે b d સ્ક્વેર બરાબર શું થાય તો કે a b નો સ્ક્વેર અને પ્લસ શું થઈ જાય a d નો સ્ક્વેર હવે b d નો સ્ક્વેર એટલે કેટલા તો r અને r એટલે કેટલા થાય 2r તો 2r નો સ્ક્વેર થાય અહીંયા x નો સ્ક્વેર થાય ને અહીંયા શું થાય y નો સ્ક્વેર બરાબર આવું આપણને મળે કે 2r નો સ્ક્વેર બરાબર x નો સ્ક્વેર પ્લસ y સ્ક્વેર થાય કે નહીં અને આપણે સમીકરણ એક આપી દઈએ પણ અહીંયા હું કીધું છે નિયત વર્તુળના તમામ લંબચોરસોમાં ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ બને આપણે કોનું ક્ષેત્રફળ શોધવાનું છે ચોરસનું તો અહીંયા સમીકરણ એક ઉપરથી આપણને પાયથાગોરસ પ્રમેય કર્યો તો આપણને આવું મળ્યું જો 2r નો સ્ક્વેર બરાબર x નો સ્ક્વેર પ્લસ તો અહીંયા આપણને શું મળશે 4r નો સ્ક્વેર x નો સ્ક્વેર પ્લસ y નો સ્ક્વેર આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે તો લંબચોરસનું ક્લિયર નથી દેખાતું ઊભો રહે એક મિનિટ ઓ પીઆર જો તો દેખાય છે હવે જો તો તને દેખાયું કે નહીં હવે અહીંયા તમને આવું મળ્યું છે આની અંદરથી આપણે x કે y ને કોકને કરતા બનાવીએ માનો કે હું x ને કરતા બનાવું છું તો શું થશે x નો સ્ક્વેર બરાબર 4r નો સ્ક્વેર માઇનસ y સ્ક્વેર થઈ જાય તો x બરાબર શું થાય અંડર રૂટ 4r નો સ્ક્વેર અથવા તો y ને કરતા બનાવીએ આપણે x માં લઈએ તો જો y ને કરતા બનાવો તો y નો સ્ક્વેર બરાબર શું થઈ જાય x નો સ્ક્વેર આ સામે જશે y ના સ્ક્વેર ને કરતા બનાવો તો y બરાબર થઈ જાય અંડર રૂટ 4r નો સ્ક્વેર માઇનસ x નો સ્ક્વેર ઓકે તો હવે આ આવી ગયું આપણે તો ક્ષેત્રફળ જોઈએ છે તો લંબચોરસનું ક્ષેત્રફળ આને મહત્તમ બતાવવાનું છે લંબચોરસનું ક્ષેત્રફળ તો આપણી પાસે શું આવે a બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ શું મળે આનું જ પહેલા એકવાર આપણે વિકલન શોધવાનું અને બીજી વાર વિકલન શોધવાનું પહેલી વાર વિકલન લાવો એની અંદર ઝીરો જવાબ મૂકવાનો અને બીજી વાર વિકલન કરો તો એ જે કિંમત મળે આપણને x ની એ બીજી વાર વિકલન કરો એની અંદર મૂકવાનું એમાં જો માઇનસ જવાબ આવે તો મહત્તમ મૂલ્ય મળે અને પ્લસ જવાબ આવે તો ન્યૂનતમ મળે બરાબર ઊંધું વિચારવાનું હવે અહીંયા a છે ને અહીંયા x છે આપણે તો x પ્રત્યે કરવો છે તો y ની જગ્યાએ x ની કિંમત મૂકી દો જો તમે y ને કરતા બનાવ્યો તો x ની જગ્યાએ મૂકવી પડે ઓલા x ને કરતા બનાવ્યો તો y ની જગ્યાએ મૂકવી પડે બરાબર તો અહીંયા y આવે ને હવે આપણી પાસે x આવશે તો શું આવશે અંડર રૂટ 4r નો સ્ક્વેર માઇનસ x નો સ્ક્વેર ઓકે આપણી પાસે પદ આવ્યું હવે આપણે આનું x પ્રત્યે વિકલન કરીએ તો da બાય dx x એમના જ્યારે પણ અંડર રૂટ નું વિકલન કરવું હોય તો આપણે શું કરીએ 1 અપન 2 અંડર રૂટ 4r નો સ્ક્વેર માઇનસ x નો સ્ક્વેર અહીંયા આવશે માઇનસ 2x બરાબર જોઈ લો ખાલી ગુણાકારનો જ નિયમ કર્યો x એમનમ
અંડર રૂટ 4r સ્ક્વેર માઈનસ x નો સ્ક્વેર નું વિકલન કરીએ તો શું લખાય 1 upon 2 અંડર રૂટ 4r નો સ્ક્વેર માઈનસ x નો સ્ક્વેર આની અંદર r નહીં આવે કારણ કે આપણે લંબચોરસ શોધીએ તો એમાં લંબાઈ અને પહોળાઈ જ હોય r છે અચળ પદ આવશે કેવું આવશે અચળ પદ તમે આની અંદર ગમે ત્યારે લંબચોરસ કે ચોરસમાં ફેરફાર કરો પણ ઉપરનું જે વર્તુળ છે વર્તુળ જે ગોળાકાર છે એ તો એમનેમ જ રહેવાનું અંદર ફેરફાર થશે ચોરસ અને લંબચોરસમાં ઓકે હવે આપણે જોઈએ તો dA / dx x આનું વિકલન કરો તો 1 upon 2 under root 4r square minus x નો સ્ક્વેર અને minus x ના સ્ક્વેર નું શું આવે minus 2x plus આ પદ એમનેમ એટલે કે under root 4r નો સ્ક્વેર minus x નો સ્ક્વેર એમનેમ અને અહીંયા જે x હતું એનું શું થઈ જશે 1 હવે આનો લસા લેવો પડે લસા લઈએ તો x આ 2 2 ઉડી જશે x અને x એટલે માઇનસ કેટલા આવશે તો કે x નો સ્ક્વેર છેદમાં શું આવે તો કે અંડર રૂટ 4r નો સ્ક્વેર માઇનસ x નો સ્ક્વેર અને પ્લસ અંડર રૂટ 4r નો સ્ક્વેર માઇનસ x નો સ્ક્વેર આને ઉપર ગુણીએ તો શું થાય માઇનસ x નો સ્ક્વેર આ અંડર રૂટ ગુણાઈ જાય એટલે શું થાય 4r નો સ્ક્વેર માઇનસ x નો સ્ક્વેર વર્ગમૂળ દૂર થઈ જાય અને છેદની અંદર તો વધશે જ 4r નો સ્ક્વેર માઇનસ x નો સ્ક્વેર આમાંથી અહીંયા માઇનસ x નો સ્ક્વેર અહીંયા માઇનસ x નો સ્ક્વેર જો તમે બંનેને ભેગા કરો તો માઇનસ 2x નો સ્ક્વેર પ્લસ 4r નો સ્ક્વેર આવું આવશે અને અંડરરૂટ આવશે 4r નો સ્ક્વેર માઇનસ x નો સ્ક્વેર ઓકે આવું પદ આપણી પાસે આવ્યું હવે આ જે પદ છે આનું ફરીવાર વિકલન કરવાનું પછી 0 આરે આપણે સરખાવશો તો આનું ફરીવાર વિકલન કરો તો dA / dx બરોબર આપણને શું આપેલું છે માઇનસ 2x નો સ્ક્વેર પ્લસ 4r નો સ્ક્વેર છેદમાં અંડર રૂટ 4r નો સ્ક્વેર માઇનસ x નો સ્ક્વેર ઓકે હવે આનું આપણે ફરીવાર વિકલન કરીએ તો આપણે ભાગાકારનો નિયમ લાગુ પડે અત્યાર સુધી આપણી પાસે શેનો નિયમ હતો ગુણાકારનો હવે ભાગાકારનો નિયમ લાગો તો શું આવશે d² a / dx નો સ્ક્વેર આ નીચેનું પદ છે એ ઉપર એમનેમ રહેશે અંડર રૂટ 4r નો સ્ક્વેર માઇનસ x નો સ્ક્વેર આટલાનું વિકલન કરીએ તો શું આવે માઇનસ 4x કારણ કે આ તો અચળ પદ છે આનું કંઈ ના થાય 0 થઈ જાય માઇનસ પછી જે ઉપરનું પદ છે એમનેમ એટલે કે માઇનસ 2x નો સ્ક્વેર માઇનસ પ્લસ 4r નો સ્ક્વેર અને નીચેનાનું વિકલન એટલે કે અંડર રૂટનું વિકલન કરો તો 1 upon 2 અંડર રૂટ 4r નો સ્ક્વેર માઇનસ x નો સ્ક્વેર અને આનું વિકલન થાય માઇનસ 2x 2 2 ઉડી જાય અને છેદમાં આનો વર્ગ કરો એટલે શું આવે 4r નો સ્ક્વેર માઇનસ x નો સ્ક્વેર વર્ગ કર્યો એટલે વર્ગમૂળ નીકળી ગયું આ મેં શું કર્યું તો કે ભાગાકારનો નિયમનો યુઝ કર્યો બરોબર છે ફરીવાર જોઈ લઈએ તો નીચેનું પદ એમનેમ ઉપરના પદનું વિકલન કર્યું 2 2 ને 4 માઇનસ 4x આ અચળ પદ એટલે 0 પછી જે આ પદ હતો બરોબર માઇનસ 4x ઉપરનું પદ એમનેમ અને નીચેના પદનું વિકલન કર્યું તો કેવું આવ્યું 1 upon 2 અંડર 4r સ્ક્વેર માઇનસ x સ્ક્વેર ને માઇનસ x સ્ક્વેર નું માઇનસ 2x ઉપર નીચેથી 2 2 ઉડાડી દીધા હવે એનું વિસ્તરણ કરો આ જે અહીંયા વધશે તમને અહીંયા આપણને શું મળ્યું 4r નો સ્ક્વેર માઇનસ x નો સ્ક્વેર અહીંયા ગુણાશે તો ઉપર આપણે ગુણીએ તો આપણને કેટલા મળે જોઈએ જો લસા લઈએ d² a / dx નો સ્ક્વેર આ જે વર્ગમૂળ વાળું પદ હતું એ આની સાથે ગુણાય આગળ માઇનસ છે તો હું મૂકશું માઇનસ એની સાથે ગુણાય એટલે વર્ગમૂળ નીકળી જાય 4r નો સ્ક્વેર માઇનસ x નો સ્ક્વેર આ જે માઇનસ હતું એ આગળ ગયું અને અહીંયા શું વધ્યું 4x હવે અહીંયા આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય પણ અહીંયા પણ એક માઇનસ છે માઇનસ 2x એટલે આ માઇનસને આગળ લાવી દો તો અહીંયા પ્લસ આવે પણ અંદર ગુણશો એટલે માઇનસ 2x નો સ્ક્વેર કેમ કે અહીંયા 2 2 ઉડી ગયા હતા આપણે પહેલા એમનેમ રહેવા દઈએ તો આ માઇનસ છે આગળથી માઇનસ આવશે તો પ્લસ અહીંયા શું વધ્યું છે એક x વધ્યો છે અને માઇનસ 2x નો સ્ક્વેર પ્લસ 4r નો સ્ક્વેર આવું પદ વધે અને છેદમાં શું વધે આ જે અંડર રૂટ હતું એ નીચે ગયું તો અહીંયા 4r નો સ્ક્વેર માઇનસ x નો સ્ક્વેર અને 4r નો સ્ક્વેર માઇનસ x ના સ્ક્વેર ની ઉપર એક દ્વિતીયાંશ ઘાત બરોબર આપણને આવું મળે જો આકાશ ખબર પડી હોય તો આગળ કે નહીતર ફરી સમજાવો બરોબર છે આપણને આવી રીતની કઈક કિંમત મળે ઓકે જોઈ લે જો ખબર ના પડતી હોય તો ફરી કે તો આગળ કઈક સમજાવો ફરીવાર સમજાવો બરાબર મેં ખાલી ગુણાકારનો નિયમ લાગુ પડ્યો આની અંદર હજી આની અંદર વિસ્તરણ બાકી છે પણ તું કે તો હું આગળ ચલાવું બરાબર જોઈ લે જલ્દી મેસેજ કર ફટાફટ ઓકે કમ્પ્લીટ ચલો જુઓ તો હવે અહીંયા જોઈએ તો આ માઇનસ ને અંદર જવા દો અને 4x ને અંદર ગુણો તો 16r નો સ્ક્વેર અને માઇનસ માઇનસ 16r નો સ્ક્વેર x માઇનસ માઇનસ પ્લસ થઈ જાય 4x નો ક્યુબ આવે અહીંયા જવા દો તો
માઇનસ ટુ એક્સનો ક્યુબ આવે અને પાછો એક્સને અંદર જવા દો તો પ્લસ ફોર આરનો સ્ક્વેર એક્સ આવે. હવે આગળ નીચે જુઓ તો નીચે આવે ફોર આરનો સ્ક્વેર માઇનસ એક્સનો સ્ક્વેર ને ઉપર આવે ત્રણ દુત્યાંશ ઘાત, કેમ કે એક હતી અને અડધી ઉમેરો એટલે કેટલી થઈ જાય દોઢ. હવે તમારે ઝીરો મૂકવાનું. આ ડબલ વાર આવી ગયું, આ બે વાર વિકલન આવી ગયું. અહીંયા ક્યારે કામ લાગે? જ્યારે તમને ડીએ બાય ડીએક્સ બરોબર ઝીરો મૂકો, જે કિંમત આવે એ મૂકવાની. જો માઇનસ જવાબ આવે તો મહત્તમ અને પ્લસ આવે તો ન્યૂનતમ. બરોબર, હવે મૂકો ડીએ બાય ડીએક્સ બરોબર ઝીરો. ડીએ બાય ડીએક્સ બરોબર ઝીરો તો અહીંયા શું આવશે? આના બરોબર ઝીરો લખીએ આપણે તો ઝીરો બરોબર માઇનસ ટુ એક્સ નો સ્ક્વેર પ્લસ ફોર આર અને અંડર રૂટ ફોર આર નો સ્ક્વેર માઇનસ એક્સ નો સ્ક્વેર. તો આ પદ તો ઝીરો જ થઈ જાય, કેમ કે ઝીરો આરે ગુણો એટલે. તો અહીંયા આપણને મળશે ઝીરો બરોબર માઇનસ ટુ એક્સ નો સ્ક્વેર પ્લસ ફોર આર, અને આ બાજુ લાવો એટલે આપણને આવે ટુ એક્સ નો સ્ક્વેર પ્લસ ફોર આર. તો આને વળી ભાગી નાખો તો એક્સ નો સ્ક્વેર બરોબર કેટલા આવ્યા? ટુ આર. હવે વર્ગમૂળ કાઢી નાખો તો એક્સ ની કિંમત આવી અંડર રૂટ ટુ. અહીંયા આપણી પાસે આર આપેલો છે કે આર નો સ્ક્વેર છે, સોરી આર નો સ્ક્વેર છે, તો ફોર આર નો સ્ક્વેર. વર્ગમૂળ કાઢી નાખો તો એક્સ અંડર રૂટ ટુ ઇન્ટુ આર, કારણ કે વર્ગમૂળમાંથી આર નીકળી ગયો પણ બે નો નીકળે, બે ને ક્યાં મૂકવા પડે? વર્ગમૂળ ની અંદર. તો હું આવ્યું અંડર રૂટ ટુ આર. ઓકે, તો એક્સ ની કિંમત મળી આપણને અંડર રૂટ ટુ આર. તો આ એક્સ ની કિંમત ને તમારે અહીંયા ડબલ વાર જે વિકલન કર્યું હતું ત્યાં મૂકવાની છે. તો ડબલ વાર વિકલન કર્યું હતું ત્યાં જુઓ, સોળ આર નો સ્ક્વેર એક્સ છે અને અહીંયા ફોર છે, તો સોળ ને વીસ આર નો સ્ક્વેર અને એક્સ થઈ જાય અને ચાર માંથી બે જાય તો કેટલા વધશે? ટુ એક્સ નો ઘન. આ બધું પ્લસ માં જ આવ્યું. ફોર આર નો સ્ક્વેર માઇનસ એક્સ નો સ્ક્વેર અને અહીંયા થ્રી બાય ટુ. અહીંયા તમે કોઈ પણ કિંમત મૂકો જવાબ ઝીરો કરતા મોટો જ આવે. જો આપણને શું કીધું હતું, એક જ મિનિટ, તો માઇનસ પ્લસ ની અંદર આપણે, હા આગળ માઇનસ હતું તો આપણે અહીંયા માઇનસ સોળ એક્સ નો સ્ક્વેર ને અહીંયા માઇનસ કરવાનું ભૂલી ગયા છે. અહીંયા ફોર અંદર ગયા હતા તો સોળ એક્સ નો સ્ક્વેર હતો, માઇનસ માઇનસ પ્લસ ફોર એક્સ નો ઘન હતો. તો અહીંયાથી જતા રહે તો બાર એક્સ નો સ્ક્વેર આવે. સોળ, એક જ મિનિટ, આ બધું તો એમનામ છે. આનું આપણે અંદર ગુણાકાર કરીએ તો આપણે અહીંયા માઇનસ લખવાનું ભૂલી ગયા હતા એટલે માઇનસ સોળ છે અને અહીંયા ચાર છે, તો માઇનસ બાર આર નો સ્ક્વેર એક્સ અને ચાર માંથી બે જાય તો પ્લસ ટુ એક્સ નો ક્યુબ અને અંડર રૂટ શું આવશે? તો કે ફોર આર નો સ્ક્વેર માઇનસ એક્સ નો સ્ક્વેર થ્રી બાય ટુ. હવે જો તમે એક્સ ની કિંમત અહીંયા રૂટ ટુ આર મૂકતા જાઓ એટલે તમને ખબર પડે આર નો ઘન માઇનસ બાર અને અહીંયા બે દુને ચાર એટલે માઇનસમાં જવાબ આવશે. માઇનસમાં જવાબ આવે એટલે ઝીરો કરતા નાનું છે, તો આપણને મૂલ્ય કેટલું મળશે? મહત્તમ મૂલ્ય મળશે, કારણ કે જો ઊંધું થયું હતું અહીંયા માઇનસ મૂકવાનું ભૂલી ગયો તો પ્લસમાં આવતું હતું. બરાબર, આપણે અહીંયા માઇનસ હતા અંદર ઉમેરીએ એટલે આવું આવશે, તો મહત્તમ મૂલ્ય મળશે. અને મહત્તમ મૂલ્ય મળ્યું તો કોની આગળ મળ્યો? તો કે એક્સ બરોબર રૂટ ટુ આર આગળ મહત્તમ મૂલ્ય મળે છે. હવે એની જ મૂલ્યને તમે અહીંયા એક્સ નો સ્ક્વેર લીધો તો ત્યાં મૂકી જુઓ એટલે તમને વાય મળે. તો જો વાય બરોબર અંડર રૂટ ફોર આર નો સ્ક્વેર માઇનસ એક્સ નો સ્ક્વેર, તો એક્સ ની જગ્યાએ શું હતું? રૂટ ટુ નો વર્ગ એટલે ટુ અને આર નો સ્ક્વેર, તો ચાર માંથી બે જાય તો કેટલા વધે? ટુ આર નો સ્ક્વેર. વર્ગમૂળ કાઢી નાખો તો અંડર રૂટ ટુ આર. તો જો એક્સ ની કિંમત એટલી જ આવી હતી અને વાય ની કિંમત પણ શું આવી? વાય બરોબર અંડર રૂટ ટુ આર. એટલે આપણે શું કહી શકીએ કે આ જે હતા લંબચોરસ એ ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ બનશે, કારણ કે એક્સ અને વાય કેવા થઈ ગયા? સરખા. જ્યારે જેની બધી બાજુઓ સરખી હોય તો આપણે એને શું કહીએ? ચોરસ. દરેક ચોરસ લંબચોરસ હોઈ શકે પણ દરેક લંબચોરસ ચોરસ ના હોય. બરાબર છે? એટલે ચોરસ અને લંબચોરસની જે આપેલી છે બાજુઓ એના જે ગુણધર્મો છે એ પ્રમાણે ચોરસ બધા જ ચતુષ્કોણ તરીકે વર્તે એટલે આપણે કહી શકીએ કે ચોરસને લંબચોરસ કહી શકાય પણ દરેક લંબચોરસને ચોરસ કહી શકાય નહીં. અહીંયા આપણે સાબિત કર્યું કે એક્સ અને વાય સરખા આવ્યા એટલે આ ચોરસનું ક્ષેત્રફળ છે અને એ પણ કેવું બન્યું? મહત્તમ બન્યું. ઓકે, ખ્યાલ આવ્યો? ચલો આની પછી હું વીસમો દાખલો ગણાવું. આકાશ, બીજું કોઈ આવ્યું કે? ઓકે, દાખલા નંબર બે જોઈએ. આપણને શું કીધું છે? દાખલા નંબર વીસ ની અંદર અહીંયા એક નળાકાર આપ્યો છે. લંબવૃત્તીય નળાકારનું પૃષ્ઠફળ અચળ હોય, આપણને શું કીધું છે દાખલા નંબર વીસ ની અંદર? કે એક નળાકાર છે
એનું નળાકારનું પૃષ્ઠફળ પૃષ્ઠફળ અચળ હોય, અચળ છે. અચળ છે એનો મતલબ કે એનું કંઈ ના થાય. અચળ એટલે કોઈ સંખ્યા, તો એનું વિકલન કરો એટલે ઝીરો થઈ જાય, બરાબર. એટલે એનું ક્યાંય વિકલન નહીં થાય ને કંઈ નહીં થાય, એક સંખ્યા છે. જ્યારે તમને કોઈ પણ રકમની અંદર એવું કીધું હોય કે આ પૃષ્ઠફળ છે, આ ઘનફળ છે, એ આપેલું છે, જો આપેલું હોય તો એનું કંઈ ના થાય, બરાબર છે. એટલે આપણે એવું સમજવાનું છે કે અહીંયા નળાકારનું પૃષ્ઠફળ, માનો કે આપણે એવું કહીએ કે નળાકારનું પૃષ્ઠફળ, નળાકારનું પૃષ્ઠફળ એસ, બરાબર. તો આ એસ છે એ કોઈના પ્રત્યે વિકલિત નહીં થાય, વિકલન થશે જ નહીં એનું, એસ નો એસ જ રહે, બરાબર. હવે તમે જુઓ નળાકારના આધારનો વ્યાસ, નળાકાર તો આપણે અહીંયા નળાકાર દોરીએ, માનો કે મેં તમને અહીંયા દોર્યું કે નળાકાર, તો આ નળાકારની અંદર આધાર આપેલો હોય, આધાર એટલે આ આર અને આર, તો આ જે હતું ને વ્યાસ બની ગયો, આધારનો વ્યાસ આ ઊંચાઈ બની જાય, બરાબર. તો આપણને શું કીધું છે, નળાકારની આધારનો વ્યાસ તેની ઊંચાઈ જેટલો હોય, આધારનો વ્યાસ એટલે ટુ આર, બરાબર. કેટલા જેટલો હોય, એચ જેટલો, બસ આવું તમારે છેલ્લે સાબિત કરવાનું રહેશે, બરાબર. પણ કોના પ્રત્યે કીધું છે, તો નળાકારનું ઘનફળ મહત્તમ બને, કોનું, નળાકારનું ઘનફળ મહત્તમ બને, ઘનફળ મહત્તમ બને. તો તમારે યાદ રાખવાનું, જેને તમારે મહત્તમ બનાવવાનું હોય એ લાવવાનું, એનું એકવાર વિકલન કરો અને પછી બે વાર વિકલન કરો, એટલે તમારે નળાકારનું ઘનફળ લાવવું પડશે. શું લાવવું પડશે, નળાકારનું ઘનફળ, બરાબર છે. હવે આપણે જોઈએ આગળ, તો આપણને એવું કીધું છે નળાકારનું પૃષ્ઠફળ અને ઘનફળ આપ્યું હોય, એટલે નળાકાર આખો પેક હોય, કેવો હોય, આખો ભરેલો નળાકાર હોય, બરાબર, બધી બાજુથી પેક હોય, એટલા માટે આપણે એને શું કહીએ કે નળાકાર કેવો છે, ભરેલો છે. હવે અહીંયાથી આપણે જોઈએ તો નળાકારનું ઘનફળ, આપણે પેલા નળાકારનું પૃષ્ઠફળ લઈએ, તો નળાકારનું પૃષ્ઠફળ બરોબર એસ, એસ બરોબર શું થશે, તો આખું લઈ લો તો આ બાજુ ને આ બાજુ ભરેલો હોય, આને કહેવામાં આવે પાય આર નો સ્ક્વેર, અહીંયા પાય આર સ્ક્વેર, કેમ કે બે બાજુથી પેક હોય, નળાકાર હોય એટલે શું હોય, એની અંદર પાણી, ઓઇલ, ડીઝલ કંઈક ભરેલું હોય, એનો મતલબ બંને સાઈડથી પેક છે, તો બંને સાઈડથી પેક હોય તો આપણે શું કહી શકીએ, ટુ પાય આર સ્ક્વેર, અને વક્ર સપાટી એટલે ટુ પાય આર એચ, તો આ જે બન્યું ને કુલ ક્ષેત્રફળ બની ગયું, શું બની ગયું, કુલ. હવે તમને એમ કીધું છે એસ બરોબર ટુ પાય આર સ્ક્વેર અને ટુ પાય આર એચ, આને આપણે લઈએ તો આપણે એસ નું તો કંઈ કરીએ કેમ જ નથી, આને આ બજાવવા દો, તો માઇનસ ટુ પાય આર સ્ક્વેર, બરોબર. તો અહીંયા શું વધશે, ટુ પાય આર એચ, આપણને એચ ને આપણે જોઈએ છે, તો એચ ને આપણે કરતા બનાવીએ ને આને નીચે જવા દો, તો આવું પણ થાય, ટુ પાય આર નો સ્ક્વેર ના છેદમાં ટુ પાય આર બરોબર એચ, કેમ કે આપણે એચ શોધવો પડશે, અને એ એચ ની કિંમત બમણી થવી જોઈએ, કોની કરતા, ત્રિજ્યા કરતા, બરોબર. એટલે આ એચ ને એમને રેવા દો. હવે તમારે કોને મહત્તમ બનાવવાનું છે, ઘનફળ ને, તો લઈએ નળાકાર નું ઘનફળ, નળાકારનું ઘનફળ, નળાકારનું ઘનફળ v બરોબર શું થાય, તો કે નળાકારનું ઘનફળ થાય પાઈ r સ્ક્વેર h, બરોબર. તો અહીંયા તમને નળાકારનું ઘનફળ v બરોબર શું મળી ગયું, પાઈ r સ્ક્વેર h મળ્યા. તો હવે આની જગ્યાએ જુઓ h ની કિંમત તમને આપેલી છે, મૂકી દો પાઈ r સ્ક્વેર, h ની જગ્યાએ તમે શું મૂકી શકો, s માઇનસ 2 પાઈ આર નો સ્ક્વેર અને છેદમાં 2 પાઈ આર. તમે જોઈ શકો કે તમારી પાસેથી બીજા બધા અચળ વયા ગયા, ખાલી આર જ વધ્યો, બરોબર. જો એચ નથી અને એસ નથી, આ એસ આવ્યો હોત તો એ તો આપણે કરવાનું તો અચળ છે, પણ એચ હતો તો એચ ની કિંમત જતી રહે. એટલે કે જ્યારે તમે કોઈ પણ નું વિકલન કરવાનું હોય તો તમારી પાસે એક જ ચલ હોવો જોઈએ કે જેથી કરીને તમે એનું વિકલન કરી શકો. તો અહીંયા તમારી પાસે આર 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 છે, બરોબર છે. હવે આ આર ને પેલા અંદર ગુણીએ આપણે, જો આ ગુણાકારમાં છે તો જે ઉડતું હોય ને એને ઉડાડી દઈએ, તો એક એક પાય ઉડી ગયા, આર છે તો એક એક આર ઉડી ગયા. હવે આર ને અંદર ગુણો, એક દ્વિતીયાંશને આગળ મૂકી દો, તો અહીંયા શું આવશે, એસ આર માઇનસ ટુ પાય આર નો ક્યુબ, બરોબર. આવું મળશે, એક દ્વિતીયાંશને આપણે આગળ કાઢી નાખ્યા, નકર એવું લખાય એક દ્વિતીયાંશ એસ આર ના છેદમાં બે અને માઇનસ ટુ પાય આર ના ઘનના છેદમાં બે, એટલે બે બે ઉડી જશે. તો એ રીતે પણ કરી શકો. હવે આનું તમારે વિકલન કરવાનું છે v નું, બરોબર. તો આપણે લઈએ, અથવા તો જો આને આને નીચે રહેવા દો ને તોય વાંધો નહીં. જો ટુ અહીંયા આવ્યા, અહીંયા ટુ મૂકો, ટુ 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 ઉડી ગયા, ત્યાં ખાલી શું વધ્યો, પાય આર નો ઘન, બરોબર. હવે આનું વિકલન કરીએ આપણે, ડીવી બાય ડી આર, જો એસ નું કંઈ ના થાય, અહીંયા શું હતું આપણી પાસે, એસ આર,
SR હતો અને છેદમાં 2 હતા તો 2m નમ અને ખાલી હું વધ્યો s અહીંયા પાઈ r નો ઘન હતો તો -3 પાઈ r નો સ્ક્વેર બરાબર જોઈ લો તમને ખ્યાલ આવશે કે તમારી પાસે આવું વિકલન આવશે 1/2s અને -3 પાઈ r નો સ્ક્વેર થઈ ગયું આ એક વખત વિકલન આવ્યું હવે તમારે ફરીવાર આનું વિકલન કરવું પડે d²